પ્રાંતિજના બ્રાહ્મણી માતાના મંદિરે ભરાયેલા પલ્લીના મેળામાં માઈ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પલ્લીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પ્રાંતિજમાં બ્રહ્માણી મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. મંદિર તરફથી કોઈ પણ જાતની માઈ ભક્તોને કષ્ટ ન પડે તેની ઝીણવટભરી દેખરેખ રાખવામાં આવી હતી. ભક્તો દ્વારા પલ્લીમાં માંગેલ બધા પૂર્ણ કરવામાં ઘી ચડાવવા માટે મંદિરના ચોકમાં મૂકેલ પીપ અને તપેલી પણ નાના પડ્યા હતા અને ઘીનો વરસાદ વરસ્યો હતો. પટેલવાસના યુવાનો દ્વારા પલ્લી બનાવવામાં આવી હતી. પાલખી સ્વરૂપે તેને બ્રહ્માંડ ચોકમાં ઘુમાવવામાં આવેલી અને આતિશબાજી સાથે આખું વાતાવરણ જય અંબેના નાદ સાથે ગાજી ઉઠ્યું હતું. પલ્લીના દર્શન માટે આવેલ મહિનામણમાં 70,000 કરતા પણ વધુ દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા. પ્રાંતિજ પીઆર કેબી પટેલ દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તો પલ્લીના મેળાનો લાભ લેવા પ્રાંતિજ સહિત આજુબાજુના ગામડાઓમાંથી તથા દૂર દૂરથી માઈ ભક્તો ઉમટી પડ્યા હતા. તો માઈ ભક્તો દ્વારા માના દર્શન કરી મંદિર સંકુલ સહિત વિસ્તારમાં ભરાતો રાત્રિના મેળાનો બોલો બ્રહ્માણી રાત્રી જય સૌમ્યા રાત્રી જય રામદેવ રાત્રી જય. નમસ્કાર. પ્રાંતિજ પ્રાપ્તિપુરી ગામની અંદર માં બ્રહ્માણી પાંડવોના વખતથી આ માતાજીની પલ્લી નીકળે છે. ગુજરાતની અંદર એ જગ્યાએ આ માતાજીની પલ્લીની સવારી નીકળે છે. એમાં ગાંધીનગર જિલ્લામાં ઉપર અને સાબરકાંઠા જિલ્લાની અંદર પ્રાંતિજ નગરીની અંદર બહુ મોટા ઉત્સાહથી માં બ્રહ્માણીની પલ્લીની સવારી નીકળે છે. આ વર્ષો પહેલાં પાંડવો દ્વારા આ ઓલંબાવન કહેવાતું અને પાંડવો દ્વારા અહીંયા પ્રાંતિજમાં એમને પોતાનો નિવાસ કરેલો અને એ સમય દરમિયાન આ આજુબાજુના વિસ્તારોની અંદર લગભગ રોગચારાનું પ્રમાણ વધી ગયેલું અને એવા સમયે આ રોગચારાને નાબૂદ કરવા માટે પાંડવોએ અમારા આ વિસ્તારને આ રથગાડી અને મેલવાડા માટેનો એક રથગાડી માં પલ્લીની સવારી કાઢેલી અને આ રીતે વર્ષોથી લગભગ છેલ્લા 151 વર્ષથી તો લગભગ આ પલ્લી માતાની સવારી નીકળે છે. એમાં અમારા વડવાઓ દ્વારા પણ અમને જાણવા મળેલું છે અને અમારા વડવાઓએ જ અમને આ એક જાતની પદ્ધતિથી અમે આ કામ કરીએ છીએ અને માતાજીની આજુબાજુના ગામડાઓની અંદરથી જબરજસ્ત શ્રદ્ધા રાખે છે. લોકો ઘી પણ એટલું બધું માતાજીના રથ પર હોમે છે અને લગભગ આ પ્રાંતિજના આજુબાજુના ગામડાઓ પણ અમને સારો એવો સહકાર આપે છે. પ્રાંતિજની તમામ સંજય રાવલ, KTV ન્યૂઝ ગુજરાતી, પ્રાંતિજ.